એ જ સમયે કહ્યું છે, બા બાબા જો તમને ડર લાગતો હોય કે મને દુષ્ટ કંસ મારી નાખશે તો મને એક સુંડલામાં લઈ બાબા નંદના ગોકુળમાં લઈ જાઓ, ત્યાં યશોદા મૈયા એક દીકરીને જન્મ આપ્યો છે એને લઈને આવો. અને એ જ સમય વસુદેવજીએ ટોપલામાં પ્રભુને પધરાવ્યા, માથે લીધા ને ભગવાનને, ભગવાન માથે આવ્યા ને દ્વારપાળો પોઢી ગયા છે. ભગવાનને માથે રાખ્યા, બેડીના બંધન છૂટી ગયા. ભગવાનને લીધા ને માથે, બેડીના બંધનમાંથી મુક્ત થયા. ભગવાનને માથે લઈને રહેશો ને તો આ સંસાર રૂપી બેડીના બંધનમાંથી મુક્ત થશો. નીકળ્યા છે, જાય છે ને ક્યારે દેવકીજી કહે છે, વસુદેવને સંભાળીને જજો નાથ. વસુદેવજી કે તારા નાથની માથે જગન્નાથ છે, ચિંતા ન કરતા હમણાં ગયો ને હમણાં આવ્યો. આવ્યા છે યમુનામાં પૂર આવ્યા છે, યમુના મહારાણીમાં પ્રવેશ કર્યો છે, છાતી સુધી પાણી આવ્યા છે. આજે યમુનાજીને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવા છે. ભગવાન સમજી ગયા, સુંડલામાંથી પગ બહાર કાઢ્યો ને યમુના મહારાણીએ ઠાકોરજીના ચરણનો સ્પર્શ કર્યો. ઠાકોરજીના ચરણનો સ્પર્શ પહેલામાં પહેલો જો કોઈ કર્યો હોય ને તો એ યમુના મહારાણીએ કર્યો. બોલીએ શ્રી યમુના મહારાણી કી. ત્યાંથી આવ્યા છે નંદાલયમાં, યશોદાના ખંડમાં પ્રભુને સુડાવ્યા. જે પુત્રીને જન્મ આપ્યો હતો એ માયારૂપી લઈને આવ્યા છે મથુરામાં. માયાને લઈને આવ્યા ને તો ફરી બંધન થઈ ગયું. ભગવાનને માથે રાખ્યા તો બંધનમાંથી મુક્ત થઈ ગયા, માયાને લઈને આવ્યા તો ફરી બંધન થયું. એ જ સમય દ્વારપાળો જાગ્યા, કંસને સમાચાર આપ્યા કે દેવકીને ત્યાં જન્મ થયો છે બાળકનો. કંસ હાથમાં ખડગ લઈને આવ્યા, દેવકીને કે લાવ લાવ મારો કાળ. દેવકી કે આ તો દીકરી છે, આ તને શું મારવાની હતી, આ તો અબળા છે. કંસ કે અબળા સબળા ક્યારે બને કઈ નક્કી ન કહેવાય. ખોરામાંથી એ દીકરીને લઈ લીધી, પગ પકડી ગોળ 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 ફેરવીને જ્યાં દિવાલ ઉપર પછાડવા જાય છે ને ત્યાં જ અષ્ટભુજા વાળી જગદંબા બાપ પ્રગટ થાય અને કંસને કહેવા લાગી, હે દુષ્ટ કંસ, તું મને શું મારવાનો હતો, તારો કાળ જન્મી ચીકો છે અને એના સમય પહોંચી ગયો છે. અષ્ટભુજા વાળી માં જગદંબા ત્યાંથી અદ્રશ્ય થયા. કંસ ભયભીત થયો. આ બાજુ બાપુ ત્યાં સમાચાર મળ્યા, બધા રહી જાઓ હું કહું ત્યારે આવો, ખોટી ગીડી ન ત્યાં જ રહ્યો. બધાનું ધ્યાન ત્યાં જાય ને કથન લઈ તૂટે છે. હું આફળ બોલાવીશ, પહેલાય મેં કીધું હું બોલાવું ત્યારે આવું. હવે લ્યો ખબર નથી હું ક્યાં કથામાં હતો. તમે કયો કે તમને ખબર નથી, એ જ સમયે ભગવાન છે ગોકુળમાં આવ્યા. યશોદા માં ના ગોદમાં પાસે સુતા છે. ભગવાનને એમ થયું કે હું આવ્યો ને મને કોઈ બોલાવે એની મારી માય ન બોલે. કોણ બોલાવે? તું આવ્યો જ એવા સમય કે રાત્રે 12 વાગે બધાય હુતા હોય. એટલે ભગવાનને એમ થયું કે માને જગાડવા દે એટલે માં તો બોલાવશે. એટલે એ જ સમયે બાપુ, એ જ સમયે ત્યાં ભગવાનને એમ થયું કે પહેલાં હું માને જગાડું. માને જગાડવા માટે બાલકૃષ્ણ માના પડખામાં સૂતા હતા ને એને રડવાનું છે એ શરૂ કરી દીધું. એમને રુદન છે એ શરૂ કરી દીધું. ભગવાન બાલકૃષ્ણ યશોદાના ખોળામાં રડવા લાગ્યા છે, રડવા લાગ્યા. માં ઝબકીને જાગી ગયા. બાળકને રડવાનો અવાજ આવ્યો ને માં જાગી છે.
જાગીને જોયે છે તો લાલાને જોયો, ખોળામાં લીધા બાલકૃષ્ણને, ખોળામાં લીધા, એકદમ હરખના આંસુ આવી ગયા, મુખમાંથી શબ્દ નીકળી ન પડ્યા, બોલવું છે બોલી નથી શકાતું, એકદમ હૃદય ભરાય એવું બાલકૃષ્ણને ખોળામાં લીધા. અને ભગવાનને એમ થયું, માને જગાડી ખોટું કર્યું, માં બોલાવે નહીં, પણ મુખમાંથી એટલા આનંદના કોઈ શબ્દ મળતા નથી, આંખમાંથી હર્ષના આંસુ વહી જાય છે. ભગવાનને એમ થયું કે હવે છે ને માં બોલાવતા નથી તો બાજુના ખંડમાં ફૂઈ હૂતી છે, કેમ કે પોતાના ભાઈને ત્યાં સંતાન આવવાનું હતું ને સંતાન થવાનું હતું, એટલે ભાભીની સેવા કરવા માટે નંદ બાબાની બેન સુનંદા આવી હતી. અને એ જ સમયે ભગવાનને એમ થયું કે ફાઈ બાજુના રૂમમાં સૂતા એને જગાડું, એટલે ભગવાને છે ને રડવાનું વોલ્યુમ વધાર્યું, વધારે ને વધારે એ રડવા લાગ્યા. આ વધારે રડવાનો અવાજ સાંભળ્યો સુનંદાએ તરત જ ઝપકીને જાગી ગયા, ઝપકીને જાગ્યા એટલે તરત જ આવ્યા છે ભાભીના ખાનમાં, ભાભીના ખાનમાં આવ્યા. આવતા વેત જોવે છે કે ભાભી ભાભી આપકે ગોદ મેં ક્યા હૈ, આપકે ગોદ મેં લાલો ભયો હૈ. નંદ બાબા છે ને ચોથે પોરે ગાયોની સેવા કરતા હોય ને એ જ સમયે દોડતી દોડતી સુનંદા છે વધાઈ દેવા માટે થઈને આવી અને વધાઈ આપે છે. બાબા બાબા બધાય હો બધાય હો, આપકે ઘર લાલો ભયો. નંદ બાબાએ પોતે પહેરેલો હાર છે ને સુનંદાને આપી દીધો. સુનંદા દોડતી દોડતી ગોકુળની ગલીઓમાં ગઈ અને ગોકુળવાસીઓને કહેવા લાગ્યા, ગોકુળવાસીઓ પધારો પધારો, મારે ભાઈને ત્યાં લાલો થયો છે, હાલો આપણે બધા આનંદ ઉત્સવ ઉજવીએ. એટલે બધા ગોકુળની અંદર આનંદ ઉત્સવ, આજે આપણે ઉટડામાં મોકરિયા પરિવાર ત્યાં આનંદ ઉત્સવ ઉજવવાનો છે. પણ કોઈએ પોતાની જગ્યાએથી ઊભું ન થવાનું, ઊભા થાય ને મારા પોતાના, કેમ કે ભગવાનના દર્શન પાછળવાળા ન થાય, તમે ઊભા થઈ જાઓ, બેઠા બેઠા જ આનંદ લેવાનો છે, બેઠા બેઠા જ. અને પછી આપણે રાસે રહેશું અને આનંદ લેશું, બધો આનંદ લેશું, પણ ભગવાનને ગોવાળિયા આવી જાય, બધાને દર્શન થઈ જાય પછી ઊભું થવાનું, ત્યાં સુધી કોઈ ઊભું નથી થવાનું. અને પોતાના ઘરેણા કૂચી અને મોબાઈલ ખાસ એને હાચવે, એને હાચવે, આમ તો ખોટા જ પહેરાય, હાચા પહેરાય. તો ચાલો લઈને આવે છે ભગવાન, આજ ઉત્સવ ગોકુળની અંદર ઉજવાઈ રહ્યો છે, આજ ગોકુળની અંદર આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો. ચાલો આપણે પણ સાથે મળી અને આનંદ ઉત્સવ ઉજવીએ. ચાલો નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ, 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 આનંદ ઉમંગ ભયો, જય યશોદા લાલ, આનંદ ઉમંગ ભયો, જય યશોદા લાલ, જય કનૈયા લાલ કી જય, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી જય, જય કનૈયા લાલ કી, નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ, 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 આનંદ ઉમંગ ભયો, જય યશોદા લાલ, આનંદ ઉમંગ ભયો, જય યશોદા લાલ, જય કનૈયા લાલ કી જય, જય કનૈયા લાલ કી, નમક ચંદ્ર જૈસી શોભા હૈ લાલ કે, 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 ગોકુલ મેં
आनंद भयो जय यशोदा लाल की। हे गोकुल में आनंद भयो जय यशोदा लाल की। हे यशोदा नो लालो भयो जय कन्हैया लाल की। हे यशोदा नो लालो भयो जय कन्हैया लाल की। हे नंदनो दुलारो भयो जय कन्हैया लाल की। हे नंदनो दुलारो भयो जय कन्हैया लाल की। गोकुल में आनंद भयो जय कन्हैया लाल के। रुकड़ा में आनंद भयो जय कन्हैया लाल के। गोकुला मा कोण से राधा रण छोड़ छे। सुंडला मा कोण से राधा रण छोड़ छे। नंद घरे आनंद भयो जय कन्हैया लाल के। गोकुल में आनंद भयो घेरे आनंद भयो जय कन्हैया लाल की। नंद घेरा भयो जय कन्हैया। गोकुल में आनंद भयो जय कन्हैया लाल की। गोकुल में आनंद भयो जय कन्हैया लाल की। गोवाड़ियाओ मटकी फोड़ो माखण नो चोर भयो जय कन्हैया लाल के। माखण नो चोर भयो जय कन्हैया लाल के। गौआ चरण आयो जय हो पशुपाल के। गौआ चरण आयो जय हो पशुपाल के। गोवाड़ियाओ मटके फोड़ो जय यशोदा लाल।